हेलो फ्रेंड्स, द स्कूल ऑफ साइंस ना विडियो लेक्चर्स में आप सर्व मित्रों हार्दिक स्वागत है। आज मित्रों आपणे वात करशुं जीव विज्ञान धोरण 11 चैप्टर नंबर 2 जैविक वर्गीकरण। जैविक वर्गीकरण नी अंदर मित्रों आज बात करीशुं आपणे वायरस विषय। वायरस जे छे एमना थोड़ा घणा प्रकार विषय आपणे वात करीशुं अने वायरसनी अंतस्तरचना केवी छे, एमनी बाह्य रचना केवी छे, ए शेनू बनेलू छे, केवड़ो छे, एमनी साइज शू छे, एमनुं कद शू छे, ए बेक्टेरिया करता केवा देखाय छे अने एमनुं कार्य शू छे, ए मानवमां कया कया प्रकारना रोगो प्रेरे छे तेना विषे मित्रों आजना लेक्चर्समां आपणे वात करीशुं। मित्रों चलो वात करिए वायरस विषे। वायरस विषे मित्रों आपणे वात करिए तो एनी अंदर जे छे वायरस जे छे ए अकोषीय छे। अकोषीयनो मतलब जे छे एनी अंदर जे छे ए कोई कोष जेवी रचना जे छे ए धरावता नथी। नॉन सेल्युलर तरीके ओळखवामां आवे। नॉन सेल्युलर कोष रचना धरावता नथी। बीजू अकोषीय शू छे तो के सजीवो छे। हवे एमने सजीवो शा माटे कहेवामां आवे छे एना विषे आपणे पछी वात करशुं। आज लेक्चर में आज विषे आपणे वात करशुं पण पहेला समजो के ज्यारे तेओ जे छे जीवंत कोषनी बहार होय, जीवंत कोषनी बहार होय ત્યારે જે છે મિત્રો મોટે ભાગે જે છે એ નિષ્ક્રિય હોય। બીજી વાત કરીએ જીવંત કોષની બહાર જે છે મિત્રો એ નિષ્ક્રિય સ્ફટિકમય રચના છે। मित्रों स्फटिक ने कहेवामां आवे, स्फटिकमय ने कहेवामां आवे क्रिस्टलाइन, क्रिस्टलाइन स्ट्रक्चर, क्रिस्टलाइन स्ट्रक्चर तरीके जे छे एने आपणे ओळखीए छीए। बीजू मित्रों आगळ वात करीए ज्यारे मित्रों वायरस जे छे ए यजमान कोषमां चेप लगाड़े त्यारे तेओ यजमान कोषना व्यवस्था तंत्रनो भाग बनी जाय। भाग तो बनी ज जाए मित्रों, ये सिवाय जे छे ते आप मेळे स्वयंजनन पामे, स्वयंजनन पामी अने शुं करे मित्रों के यजमान कोष ने मारी नाखवानुं कार्य करे, यजमान कोष ने मारी नाखवानुं कार्य करे। मित्रों अहीं तमने जो यजमान वर्ड न समझातो हो, यजमान शब्द न समझातो तो समझो काल के फॉर द एग्जाम्पल कोई व्यक्ति ने कोविड 19 नो जे छे चेप लागे छे। हवे दाखला तरीके फॉर द एग्जाम्पल आ एक मनुष्य छे ए એને કોરોના થયો છે, કોવિડ 19 જે છે એની અસર થઈ છે તો આ વ્યક્તિ જે છે એ ચેપગ્રસ્ત બને છે। તો આ જે ચેપગ્રસ્ત વ્યક્તિના કોષો જે છે એ યજમાન તરીકે વર્તશે અને આ વાયરસ જે છે એને ધીમે ધીમે
એમનું સ્વયંજનન જે છે એ થશે. પહેલાં એક જ વાયરસ જે છે એ શરીરમાં પ્રવેશ પામ્યો હશે, ત્યાર પછી જે છે એ સ્વયંજનન પામી હજારો કે લાખો સંખ્યાની અંદર એ સ્વયંજનન પામશે અને મિત્રો એ યજમાનને મારી નાખવાનો પ્રયત્ન કરશે, એમના કોષોને જે છે એ હાનિ પહોંચાડશે. બીજું આગળ વાત કરીએ આપણે, વાયરસ એ સજીવ અને નિર્જીવ જોડતી કડી સમાન છે. આવું શા માટે? તો આવું એટલા માટે કે જ્યારે વાતાવરણમાં હોય, વાયરસ ક્યાં હોય? વાતાવરણમાં, ત્યારે નિષ્ક્રિય. જેવો તે કોઈ યજમાનમાં પ્રવેશ પામે, વાતાવરણમાંથી યજમાનના શરીરમાં પ્રવેશ પામે એટલે શું થઈ જાય? સક્રિય થઈ જાય અને સ્વયંજનન પામવાની શરૂઆત કરે. માટે જે છે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો લુઈ પાશ્ચર, જેમણે દૂધની પાશ્ચરાઇઝેશન પદ્ધતિ શોધી, એ જ વૈજ્ઞાનિક, એ વાયરસનો અર્થ આપ્યો. વાયરસનો અર્થ જે છે મિત્રો એમણે કઈ રીતે આપ્યો? વાયરસ એટલે કે વિષ અથવા ઝેરી રસાયણ તરીકે. કોણે આપ્યો? તો કે લુઈ પાશ્ચર. મિત્રો સમજજો, આ જ વૈજ્ઞાનિકે દૂધની પાશ્ચરાઇઝેશન પદ્ધતિ શોધી. પાશ્ચરાઇઝેશન પદ્ધતિ એટલે કે દૂધને 60 ડિગ્રી સેન્ટીગ્રેડ કે એના કરતાં વધુ તાપમાને ગરમ કરીને જે છે એને યોગ્ય રીતે લાંબા સમય સુધી જાળવી રાખવા માટેની ટેકનિક. બીજા વૈજ્ઞાનિકની વાત કરીએ મિત્રો, બીજા વૈજ્ઞાનિક છે ડી જે ઇવાનોવ્સ્કી. ડી જે ઇવાનોવ્સ્કીએ ઈસવીસન 1892 કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુનો કિરમીર રોગ રોગના રોગકારક સજીવ તરીકે વર્ણવ્યા. બીજા શબ્દોમાં એને કહેવામાં આવે મોઝેઇક ડિસીઝ ઓફ ટોબેકો. કોની અંદર? તમાકુની અંદર. કયો રોગ? તો કે કિરમીર રોગ. કોણે? તો કે ડીજે ઇવાનોવ્સ્કી. આગળ વાત કરી, જો વાયરસના લક્ષણો વિશે વાત કરવામાં આવે તો મિત્રો વાયરસ જે છે એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે. હવે મિત્રો સમજો કે બેક્ટેરિયાનું કદ 0.2 થી 10 માઇક્રોમીટર માઇક્રોમીટર. હવે એની સામે મિત્રો આપણે વાયરસનું કદ લઈએ. વાયરસનું કદ 20 થી માંડી 400 નેનોમીટર. હવે મિત્રો સમજો કે અહીંયા કદનો કેવડો મોટો તફાવત છે.
आ तफावत कारण हम मित्रों समझो कि बेक्टेरियानु कद मोटू है एटले एमना माटेनु जे फिल्टर से ए वायरसना कद करता मोटू हशे माटे वायरस जे छे बेक्टेरिया प्रूफ फिल्टर माथी पसार थई जशे कारण के वायरस जे छे बेक्टेरिया कद करता कद में घणा बधा नाना छे। बीजू मित्रों बात करिए आग अति सूक्ष्म छे और बीजो एक वैज्ञानिक MW बेइजेरिनेक तमाकुना रोगग्रस्त छो તમાકુનો કેવો છોડ રોગગ્રસ્ત એનું એમણે શું કર્યું મિત્રો તો કે નિષ્કર્ષણ નિષ્કર્ષણ કરી તમાકુના છોડને ચેપ લગાડે તેવા રસાયણ અથવા તો ચેપ લગાડે તેવા રસાયણને ચેપકારક જીવંત રસાયણ તરીકે ઓળખાવે શું કીધું મિત્રો કે એવું રસાયણ કે જેને હિસાબે જે છે તમાકુમાં જે છે ચેપ લાગે છે એ કેવું છે મિત્રો તો કે એ જીવંત છે એ કેવું છે તો કે એ રસાયણ જે છે એ જીવંત છે એમણે ક્યાંથી નિષ્કર્ષણ કર્યું તો કે તમાકુના છોડમાંથી વૈજ્ઞાનિકનું નામ શું મિત્રો તો કે MW બેઇઝેરિનેક હા મિત્રો નવા વૈજ્ઞાનિક વિશે વાત કરીએ WM સ્ટેનલી 1935માં દર્શાવ્યું કે વાયરસ જે છે એ સ્ફટિકમય રચના છે ક્રિસ્ટલાઇઝ સ્ટ્રક્ચર છે બીજું કે આ સ્ફટિકો જે છે એ પ્રોટીનના બનેલા છે શેના બનેલા છે પ્રોટીનના બનેલા છે એમણે શું વાત કરી કે વાયરસ જે છે સ્ફટિકમય રચના છે અને શેના બનેલા છે પ્રોટીન બીજું વાયરસ કોઈ પણ પ્રકારનો વાયરસ ચોક્કસ યજમાન કોષની બહાર યજમાન એટલે એ વનસ્પતિ પણ હોઈ શકે કે પ્રાણી પણ હોઈ શકે એ કોઈ પણના કોષની બહાર એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય કેવા સ્વરૂપમાં હોય મિત્રો તો કે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય બીજું મિત્રો વાયરસ જે છે એ અવિકલ્પી પરોપજીવી છે કેવા કીધા અવિકલ્પી પરોપજીવી બીજું મિત્રો હવે વાત કરીએ એમના જીનેટિક મટીરિયલ વિશે વાયરસમાં જીનેટિક મટીરિયલ જે છે એક તો પહેલું કે વાયરસમાં પ્રોટીન હોય પ્રોટીન ઉપરાંત જે છે એ DNA અથવા RNA જનીન દ્રવ્ય તરીકે હોય બંને ભેગા ન હોય કોઈ પણ વાયરસમાં
ડીએનએ અને આરએનએ સાથે હોતા નથી, કાં તો ડીએનએ હોય અને કાં તો આરએનએ જનીનિક દ્રવ્ય તરીકે આવેલું હોય છે. બીજું મિત્રો, આ જીનેટિક દ્રવ્ય શેનું બનેલું છે? તો કે ન્યુક્લિયો પ્રોટીન એટલે કે ન્યુક્લિક એસિડ. પ્લસ પ્રોટીન, આ જનીન દ્રવ્ય જે છે એ કેવું છે? ચેપી છે. જનીન દ્રવ્ય કેવું છે? ચેપી છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે વનસ્પતિઓને ચેપ લગાડે એવા વાયરસ કેવા હોય અને પ્રાણીઓને ચેપ લગાડે એવા વાયરસ કેવા હોય. કે જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડે છે તે વાયરસ એકલ શૃંખલામાં એટલે એક જ શૃંખલા આરએનએ ધરાવે છે. હવે મિત્રો સમજો, આરએનએ કઈ રીતે હોય? આ રીતે જે છે એ સીધી લીટીમાં જે છે એ આરએનએ જે છે એક જ શૃંખલામાં આવેલી હોય. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ, આ વાત કોની? વનસ્પતિની. વનસ્પતિમાં કેવી શૃંખલામય આરએનએ, પણ કેવી? એકલ. અને શું કહેવાય? સિંગલ સ્ટાન્ડર્ડ આરએનએ. હવે વાત કરીએ આપણે પ્રાણીઓમાં ચેપ લગાડતા વાયરસ એકલ અથવા બેવડી શૃંખલા ધરાવતા આરએનએ અથવા બેવડી શૃંખલા ધરાવતા ડીએનએ. પ્રાણીઓમાં જે વાયરસ ચેપ લગાડે એમાં આરએનએ પણ હોઈ શકે અને એમાં ડીએનએ પણ હોઈ શકે. પરંતુ મિત્રો અહીંયા સમજજો, વાયરસમાં જે આરએનએ જનીન દ્રવ્ય તરીકે છે એ સિંગલ સ્ટાન્ડર્ડ એટલે કે આ રીતે એક જ શૃંખલા અથવા તો આ રીતે જે છે એ ડબલ શૃંખલા હોઈ શકે. ડીએનએ તો હંમેશા કેવું હોય મિત્રો? આ રીતે જે છે એ બેવડા હેલિકલનું જ હોય, ડબલ સ્ટાન્ડર્ડ જ હોય મિત્રો. હવે આગળ વાત કરીએ, વાયરસનું જે પ્રોટીન આવરણ છે, વાયરસના પ્રોટીન આવરણને કેપ્સિડ કહે છે. જે કેપ્સોમિયર કહેવાતા નાના ઉપ એકમોનું બનેલું છે. આકૃતિ જો હું તમને બતાવું પછી તમને ખ્યાલ આવશે. આ જુઓ મિત્રો, ટોબેકો મોઝેઇક વાયરસ TMV, એમાં આપણે વાત કરીએ તો આ જે ભાગ દેખાય અહીંયા, આ જે આપેલું છે શૃંખલામય સ્વરૂપે એ શું છે? આરએનએ છે. બીજું,
આ આરએનએની ફરતે પ્રોટીન આવેલું છે, આ પ્રોટીન જે છે મિત્રો, આ જે એક એક અણુ છે આ, એને કહેવામાં આવે કેપ્સોમિયર. શું કહેવામાં આવે? કેપ્સોમિયર. અને આખું જે છે એને કહેવામાં આવે કેપ્સિડ. ઓકે મિત્રો, આખું કેપ્સિડ અને એક એક નાનો એકમ એને કહેવામાં આવે કેપ્સોમિયર. ઓકે, કેપ્સિડ જે છે આપણે વાત કરી કે કેપ્સિડ કોને ઢાંકે છે? આરએનએને. આરએનએ શેનો બનેલો છે? ન્યુક્લિક એસિડ. કેપ્સિડ કોને ઢાંકે છે? ન્યુક્લિક એસિડને ઢાંકે છે. બીજું મિત્રો આગળ વાત કરી, અથવા તો સુરક્ષિત કરે છે. કેપ્સોમિયર મિત્રો કુંતલમય, કે બહુ સપાટી એટલે ઘણી બધી સપાટી ધરાવતું, કુંતલમય બહુ સપાટીઓ ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું છે. બીજું મિત્રો, વાયરસ જે છે એ સજીવના ઘણા ગુણ ધરાવે. સજીવના ગુણ ધરાવે કોણ? વાયરસ. શું સજીવનો ગુણ? શું તો કે સજીવ જે છે પોતાના જેવો જે છે નવો સજીવ સર્જે, એ જ રીતે વાયરસ જે છે એ નવો વાયરસ સર્જે. બીજું, તેમાં કોષનું કોઈ બંધારણ નથી. કોષનું બંધારણ નથી. એટલે વાયરસ જે છે એને કોષ કરતાં પણ નીચલા સ્તરમાં મૂકવામાં આવે છે. કોષ કરતાં પણ કેવા? તો કે નીચલા સ્તરમાં જે છે મિત્રો એને મૂકવામાં આવે છે. આમ મિત્રો, વાયરસને જીવનને દરવાજે આવીને ઉભેલા માનવામાં આવે છે. હવે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લેવા હોય કે આપણે કયા કયા રોગો થાય વાયરસને કારણે, શરદી, ઇન્ફ્લુએન્ઝા, શરદી કોના લીધે થાય? તો કે રાઈનો વાયરસને કારણે. ઇન્ફ્લુએન્ઝા હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝીને કારણે. ગાલ પચોડિયા, શીતળા, વિસર્પિકા એટલે કે હર્પીસ, જનનાંગીય હર્પીસ. બીજું, શરદી સાથેનો ચેપી તાવ. આ બધા મિત્રો એવા છે વાયરસજન્ય રોગો કે જેમની આપણી પાસે દવા છે, પરંતુ એવા રોગો પણ છે કે જેની આપણી પાસે દવા નથી. ફોર ધ એક્ઝામ્પલ, મનુષ્યમાં થતો એઇડ્સ. એઇડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો
डेफिशियंसी सिंड्रोम कोने कारणे थाय तो के एचआईवी ह्यूमन इम्यूनो वायरस ने कारण। बीजू कोविड 19 ने कारण कयो रोग थाय कोरोना आ अत्यारनो लेटेस्ट के जेनी पण जे छे मित्रों कोई दवा छे नहीं। ओके हवे वात करिए वनस्पतिओमां वनस्पतिओमां दाखला तरीके वनस्पतिमां मोजेइक रचना पर्णवलन पर्णकुंचन पर्णवलन एटले पर्णवळी जवा कुंचनो मतलब पण ए ज मित्रों वलन में एकदम जे छे रोल थई जशे पण अने कुंचन में थोड़ू घणू जे छे वधी वळी जशे। बीजू પણ જે છે પાંડુવર્ણનું થવું પાંડુવર્ણ એટલે મિત્રો પીળા પડી જવા પણ કેવું પડી જવું પીળું પડી જવું। બીજું તથા શીરા સ્પષ્ટતા શીરાઓ જે છે એકદમ સ્પષ્ટ દેખાવા માંડી જાય આ સિવાય વામનતા વનસ્પતિઓમાં વામનતા કુંઠિત વૃદ્ધિ આ બધા રોગો જે છે મિત્રો એ કોને કારણે થાય છે વાયરસને કારણે થાય છે। હવે હું તમને એક બીજો વાયરસ બતાવું કે જે બીજા કરતા કંઈક અલગ છે। હવે જુઓ મિત્રો આ જે વાયરસ છે એક અને આ જે છે આ બંનેમાં ફરક છે। શું ફરક છે કે પહેલો છે એ TMV છે ટોબેકો મોઝેઇક વાયરસ આ બીજો જે છે એ બેક્ટેરિયોફેજ છે। કોણ છે બેક્ટેરિયોફેજ હવે આ બેક્ટેરિયોફેજની અંદર આ ઉપરનું જે દેખાય એ છે શીર્ષ આ શીર્ષની અંદર જે છે DNA આવેલું છે શું આવેલું છે DNA આ જે પ્રદેશ છે વચ્ચેનો એને કહેવામાં આવે ગ્રીવા પ્રદેશ અથવા તો કોલર પ્રદેશ એની નીચે જે છે આ જે ભાગ છે એમાં આવરણ આવેલું છે આ એમની પૂંછડી છે અને આ પૂંછડીમાંથી નીકળતા પુચ્છ તંતુઓ છે તો આ બેક્ટેરિયોફેજ કોને તો કે ઈ કોલાઈ બેક્ટેરિયાને ચેપ લગાડ અથવા તો બેક્ટેરિયોફેજ જે છે એ બેક્ટેરિયાને ચેપ લગાડવાનું કાર્ય કરે છે। હવે શું થશે કે બેક્ટેરિયામાં જે છે એમની કોપીઓ થશે એમનું સ્વયંજન થશે હજારો વાયરસો જે છે એ નિર્માણ પામશે ઘણા બધા વાયરસ નિર્માણ પામવાને કારણે આ વાયરસો જે છે એ બેક્ટેરિયાની સપાટી તોડીને જે છે એ બહાર આવશે એટલે બેક્ટેરિયાનું જે છે એ મૃત્યુ થશે મિત્રો। તો મિત્રો આ થઈ વાયરસ વિશેની ચર્ચા। બીજું મિત્રો વાયરસ જે છે એ મોટાભાગના જે છે એ રોગકારકો છે। બીજું મિત્રો કે હવે જે છે આ એકદમ બેઝિક માહિતી છે હવે તમારે જો વધુ અભ્યાસ કરવો હોય તો તમારે આગલા ધોરણોની અંદર વાયરોલોજી આવશે એની અંદર તમે અભ્યાસ કરી શકશો। ત્યાં સુધી મિત્રો થેન્ક યુ આભાર ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં કે જેની મદદથી તમને નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે।